દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પરનું સસ્પેન્સ આખરે હટી ગયું છે. દિલ્હીના હાલના શિક્ષણ મંત્રી અને જેમની પાસે 14થી વધારે ખાતાનો હવાલો છે તેવા આતિશી મારલીના દિલ્હીના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. એટલે કે દિલ્હીને વધુ એકવાર મહિલા મુખ્યમંત્રી મળશે. અરવિંદ કેજરીવાલે રાજીનામાની જાહેરાત કર્યા બાદ આજે ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ વધાવી લીધો. આજે સાંજે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવાના છે. ત્યારબાદ આતિશીના હાથમાં દિલ્હીની કમાન આવી જશે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલના નજીકના સાથી છે માલિની. આ સાથે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલમાં હતા ત્યારે આતિશી સતત એક્ટિવ જોવા મળ્યા હતા. વિપક્ષના તમામ પ્રહારો અને સવાલોના જવાબ પણ આતિશી આપ્યા હતા. તેમના આ જ કામનું ફળ તેમને મુખ્યમંત્રીના પદ રૂપે મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે દિલ્હીમાં આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી સુધી આતિશી હવે મુખ્યમંત્રી રહેશે. દિલ્હી કે અગલે ચુનાવ તક मुख्यमंत्री की जिम्मेदारी सर्वसम्मति से आतिशी जी को दी गई है. मैं सबसे पहले दिल्ली के लोकप्रिय मुख्यमंत्री, आम आदमी पार्टी के नेता, मेरे गुरु अरविंद केजरीवाल जी का धन्यवाद करना चाहती हूं, जिन्होंने मुझे इतनी बड़ी जिम्मेदारी दी और इस जिम्मेदारी के लिए मुझ पर भरोसा किया. ये सिर्फ आम आदमी पार्टी में हो सकता है, अरविंद केजरीवाल जी के नेतृत्व में हो सकता है कि एक फर्स्ट टाइम पॉलिटिशियन एक राज्य की मुख्यमंत्री बने. मैं एक सामान्य परिवार से आती हूं, शायद किसी और पार्टी में होती तो चुनाव की टिकट भी नहीं मिलती, लेकिन अरविंद केजरीवाल जी ने मुझ पर भरोसा किया, मुझे विधायक बनाया, मुझे मंत्री बनाया और आज મુખ્યમંત્રી બનને કી જિમ્મેદારી દી હે. આ પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેમણે એક સેકન્ડ પણ વિચાર્યું નહીં અને રાજીનામાની પેશકશ સામેથી કરી દીધી કે મારે નથી દિલ્હીનો મુખ્યમંત્રી રહેવું. એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજી પોતાની ઈમાનદારીને છે એ જનતા નક્કી કરશે અને ઈમાનદારી જનતા જ્યારે જનતાની વચ્ચે જશે અને અગ્નિ પરીક્ષાનો પસંદ કર્યું છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી અગ્નિ પરીક્ષામાંથી પાસ થશે. આજે જ્યારે આતિશીજી મારા ખૂબ જ અમારા લીડર છે, મારા મિત્ર પણ છે, અહીંયા ગુજરાત પણ આવે છે ત્યારે અહીંયા આવતા હોય છે. આતિશીજી જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીની શિક્ષણ નીતિમાં મનીષજીની સાથે રહીને આતિશીજીએ ખૂબ કામ કર્યું છે, અમે ખૂબ નજરે નિહાળ્યું છે અને મંત્રી તરીકે પણ એમણે ખૂબ ઉમદા કામ કર્યું છે અને મુખ્યમંત્રી તરીકે પણ એ ખૂબ જ દિલ્હીના લોકોની વચ્ચે સફળતાપૂર્વક કામ કરશે એવી મને પૂરો વિશ્વાસ છે. અને હવે